चलो तो आजे आपणे बाह्य क्षेत्रमां दरेकने एडमिट थई गया छो। बाह्य क्षेत्रमां डायपोलनी स्थिति ऊर्जा जोवानी छे। काले आपणे विद्युत भारोना तंत्रनी विद्युत स्थिति ऊर्जा जोईती। आजे एक एवं तंत्र जेने आपणे डायपोल तरीके ओळखीए। तो आपणे पहला चेप्टर में भणी गया डायपोल पर बे विद्युत भार होय माइनस क्यू अने प्लस क्यू जे बंने एक बीजा थी परिमित अंतरे होय छे अने एमनी मोमेंट पी इज इक्वल टू क्यू इंटू टू ए अने मोमेंट की दिशा छे ऋण ध्रुव थी धन ध्रुव तरफ होय छे। बराबर ने? આટલું આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ ડાયપોલ વિશે। તો હવે આ ડાયપોલને આપણે બાહ્ય ક્ષેત્ર જેને બીજું સમાન વિદ્યુત ક્ષેત્ર પણ કહેવાય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવો છે। તો પરીક્ષામાં એમ પણ પૂછે છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, અથવા એમ પણ પૂછે છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા સમજાવો। તો પહેલાં આપણે બાહ્ય ક્ષેત્ર લઈએ। જો આ વિદ્યુત ક્ષેત્ર છે જે સમાન છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે ઈ, જે કઈ દિશામાં છે? એક્સ દિશામાં। જુઓ આ રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકીએ। ડાયપોલ પર કેટલા વિદ્યુત ભાર હોય? બે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ। બરાબર? તો તમે ડાયપોલ જે છે એના માટે અહીંયા આને પ્લસ ક્યુ કહીએ અને માઇનસ ક્યુ, આ થશે એનું મધ્ય બિંદુ। આ અંતરને પ્લસ એ, આ અંતરને માઇનસ એ કહેવાય। તો અહીંયા મોમેન્ટની દિશા આ થશે ઈ। યામાક્ષ પદ્ધતિ લઈએ તો આ વાય અક્ષ થાય અને આ એક્સ અક્ષ થાય। તો જુઓ પીની દિશા આ છે, ઈની દિશા આ છે। તો આ રીતના એક ડાયપોલ લઈએ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા આના ઉપર કેટલું બળ લાગે? પ્લસ ક્યુ। આના ઉપર કેટલું બળ લાગે? માઇનસ ક્યુ। જુઓ બંને બળોના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ, એટલે પરિણામી બળ કેવું થાય? શૂન્ય। એટલે આના ઉપર કોઈ પરિણામી બળ લાગતું નથી, પણ કાર્યરેખા અલગ છે। જુઓ આની કાર્યરેખા છે, આની કાર્યરેખા, તો કાર્યરેખા અલગ અલગ હોવાથી અથવા તો જુદી જુદી હોવાથી શું લાગે છે? ટોર્ક। તો પહેલો પોઈન્ટ આપણને એ ક્લિયર થવો જોઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ, કોઈ એક ડાયપોલ જેની મોમેન્ટ પી છે એ મૂકવાથી તેમાં ટોર્ક લાગે છે। અહીંયા દેખો બંને વચ્ચેનો કોણ કેટલો છે? થીટા। તો આ સંજોગોમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર આપણે સાબિત કરેલું છે, ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ। દરેકને યાદ હશે પહેલા ચેપ્ટરની આઈએમપી થિયરી, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવ્યું। બરાબર? તો દરેકને યાદ હશે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જેની મોમેન્ટ પી છે તેવી ડાયપોલ મૂકતા લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ। બરાબર છે? તેથી એનું મૂલ્ય લઈએ તો ટો બરાબર શું થશે? ક્રોસ પ્રોડક્ટ એટલે સાઇન થીટા। તો આ ડાયપોલ ઉપર પીઈ સાઇન થીટા જેટલું ટોર્ક લાગે છે। બરાબર? જેના લીધે એનું શું થાય છે? તો કે કોણીય સ્થાનાંતર થાય છે। તો આપણે એનું થીટા જીરોથી થીટા જેટલું સ્થાનાંતર કરાવવું, તો એ માટે કાર્ય શોધવું, અને કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને કહેવાય ડાયપોલની સ્થિતિ ઉર્જા। તો દરેકને ખબર પડી ગઈ ટોર્ક જે છે એના પરથી આપણે શું કરવાનું?
कार्य शोधवानो तो पहला डी थीटा जेटलू सूक्ष्म स्थानांतर करावता करवू पड़तु कार्य जो टॉर्क लागे छे एना विरुद्ध अपने बल लगाड़ी अने कार्य करावे तो अहीं स्थानांतर सूक्ष्म होय तो कार्य पण केवु मळे सूक्ष्म रेखीय गति होय तो बल गुण्या स्थानांतर अने चाक गति होय तो टॉर्क गुण्या कोणीय स्थानांतर एटले के dw बराबर टो डी थीटा याद छे दरेक ने ओके टॉर्क नु मूल्य पीई साइन थीटा इंटो डी थीटा तो डी थीटा जेटलो थोड़ुक ज डी थीटा जेटलो जो कोणीय स्थानांतर करावो तो केटलो कार्य करवो पड़े पीई साइन थीटा डी थीटा बराबर सूक्ष्म स्थानांतर माटे करवो पड़तो सूक्ष्म कार्य पीई साइन थीटा डी थीटा छे आपणे લઈ લઈએ चलो पहला डायपोल અહીંયા છે એટલે કે થીટા 0 જેટલા કોણ છે તો થીટા 0 જેટલા કોણ થી થીટા સુધી એનું સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય એટલે આવા દરેક સૂક્ષ્મ કાર્યનો સરવાળો તો w બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી થીટા 0 થી થીટા dw લખો અથવા એની જગ્યાએ pe sin થીટા d થીટા જો સંકલનની અંદર અચળ હોય બહાર આવી જાય તો p અચળ છે એટલે બહાર આવી જશે ઇન્ટિગ્રેશન થીટા 0 થી થીટા sin થીટા d થીટા હવે આપણે સંકલનની અંદર જોઈ ગયા છીએ sin થીટા નું સંકલન શું થાય યસ માઈનસ cos થીટા તો શું આવશે PE in bracket minus cos theta sima theta 0 થી theta હવે દેખો આપણે જાણીએ પ્રમાણે એની સીમા મૂકી દઈશું તો સૂત્ર જે છે અહીંયા સુધી દેખાય છે ઓકે તો અહીંયા PE ब्रेकेट માં પહેલા ઉપર ની સીમા એટલે થીટા ની જગ્યાએ થીટા એટલે શું આવશે માઈનસ cos થીટા બરાબર છે પછી હંમેશા માઈનસ પણ અહીંયા માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ cos થીટા ની જગ્યાએ નીચે ની સીમા કોણ છે થીટા 0 આ રીતે આવશે બરાબર છે તો અને તમે આમ પણ લખી શકો PE ઇન બ્રેકેટ cos थीटा 0 प्लस છે એટલે પહેલા લખીએ અને માઈનસ ને પછી લખીએ તો એક સૂત્ર યાદ રાખજો w બરાબર pe cos थीटा 1 - cos थीटा 2 આ એક વ્યાપક સૂત્ર થશે બરાબર છે અને વ્યાપક સૂત્ર યાદ રાખજો હવે આટલું જે કાર્ય કરવું પડે છે એ કાર્ય ડાયપોલ ની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તેથી આ કાર્યને ડાયપોલની સ્થિતિ ઊર્જા કહેવાય તેથી સ્થિતિ ઊર્જાનું સૂત્ર જેને આપણે અહીં લખીએ u બરાબર શું થશે તો કે pe ઇન બ્રેકેટ cos થીટા 0 માઈનસ cos થીટા બરાબર છે જેને ડેલ્ટા u પણ લખી શકાય અને u પણ લખી શકાય હવે આપણે યાદચ્છિક રીતે થીટા 0 નું સ્થાન છે એ pi/2 લઈએ જો આ રીતના હોય તો p ની દિશા y અક્ષ ની દિશા થશે e ની દિશા x અક્ષ ની દિશા થશે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે pi/2 તો pi/2 થી એમનું થીટા જેટલું સ્થાનાંતર કરાવીએ તો u બરાબર શું થશે pe થીટા 0 ની જગ્યાએ cos pi by 2 minus cos theta પર cos pi by 2 એટલે આપણે જાણીએ શું શૂન્ય તેથી u બરાબર અહીંયા 0 લખું તો બાકી શું રહેશે ખાલી minus cos theta તેથી u બરાબર minus pe cos theta તો આ આવી ગયું સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા જેને સદિશ સ્વરૂપે આમ પણ લખી શકાય માઇનસ p
जो cos थीटा हो तो अदिश गुणाकार એટલે કે ડોટ પ્રોડક્ટ અને સદિશ ગુણાકાર હોય તો sin થીટા તો આ બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની સ્થિતિ ઊર્જા થશે બરાબર તો આને એક સ્ક્રીનશોટ લઈ લો પછી આના બે ત્રણ એમસીક્યુ ની વાત કરીએ ચલો અહીંયા જોડે જ કરી દઈએ પહેલું કે જો અહીંયા u इक्वल टू माइनस पी कॉस थीटा थीटा એટલે पी અને ઈ વચ્ચેનો કોણ છે બરાબર તો જો થીટા બરાબર પાઈ બાય 2 હોય તો તો કરવું પડતું કાર્ય કોસ પાઈ બાય 2 એટલે 0 તેથી w બરાબર 0 અને સ્થિતિ ઊર્જા પણ 0 જો પાઈ બાય 2 હોય તો પાઈ બાય 2 લઈ જવા કેટલું કાર્ય કરવું પડે તો કે કોઈ કાર્ય ના કરવું પડે બરાબર કારણ કે સ્થાનાંતર થાય જ નહીં ચલો બીજું થીટા બરાબર 0 હોય તો u બરાબર શું થાય માઈનસ pe cos 0 પણ cos 0 એટલે 1 એટલે માઈનસ pe u બરાબર શું થશે માઈનસ pe આને લઘુત્તમ સ્થિતિ ઊર્જા કહે છે અને આ સ્થાને ડાયપોલ સ્થિર સંતુલનમાં છે એમ કહેવાય તો જુઓ ઘણી વખત તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ડાયપોલ સ્થિર સંતુલનમાં ક્યારે હોય તો કે થીટા બરાબર 0 બીજું ડાયપોલ સ્થિર સંતુલનમાં હોય ત્યારે તેની સ્થિતિ ઊર્જા કેટલી થાય તો u is equal to minus pe અને ત્રીજું થીટા બરાબર પાઈ લઈશું तो u बराबर आपने जानी है cos pi એટલે કેટલા થાય -1 તો -1 આવશે + p અને સ્થિર સંતુલન કહેવાય અને આને અસ્થિર સંતુલન કહેવાય સ્થિર સંતુલન એટલે આપણું ઘર જ્યાં આપણે કાયમી રહી શકીએ અસ્થિર સંતુલન એટલે મામાનું ઘર જ્યાં થોડો ટાઈમ તો રહી શકે પણ કાયમી રહી શકાય નહીં બરાબર તો આ ત્રણમાંથી કોઈ પણ એમસીક્યુ માં પૂછતા હોય છે અને ખાસ અગત્યના એમસીક્યુ આમાંથી બને છે તો એક સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આને આધારે એક્ઝામ્પલની વાત કરીએ બરાબર છે ઓકે ચલો તો એક વખત ફરીથી એના ઉપર નજર નાખી દો કે ફર્સ્ટ આપણે શું કર્યું છે તો કે આકૃતિની અંદર એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલ છે સેકન્ડ તો કે અહીંયા P અને E વચ્ચેનો કોણ થીટા છે આથી આ ડાયપોલ છે એના ઉપર બળ શૂન્ય હોય પણ ટોર્ક લાગે કેટલું ટોર્ક લાગે તો આપણે ભણી ગયા એ પ્રમાણે ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ તેથી એનું મૂલ્ય ટો બરાબર પી ઈ સાઇન થીટા હવે આટલા ટોર્કની અસર હેઠળ એમનું ડી થીટા જેટલું સ્થાનાંતર કરાવીએ તો કરવું પડતું કાર્ય ડી ડબલ્યુ બરાબર ટો ડી થીટા ટોર્કની કિંમત પી સાઇન થીટા મૂકી દઈએ એટલે આ ડી થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા કરવું પડતું કાર્ય થયું પણ જો એમનું થીટા 1 થી થીટા જેને આપણે અહીંયા શું લીધું છે થીટા 0 થી થીટા જેટલું સ્થાનાંતર કરાવવું હોય તો કરવું પડતું કાર્ય એટલે શું આવે સંકલન તેથી w બરાબર ઇન્ટિગ્રેશન થીટા 0 થી થીટા PE સાઇન થીટા હવે PE અચળ છે એટલે સંકલન કરીએ તો PE 12 આવી જાય સાઇન થીટા નું સંકલન માઇનસ કોસ થીટા બસ પછી ઉપરની સીમા માઇનસ નીચેની સીમા મૂકી દઈએ તો આ થયું કાર્ય અને આ કાર્ય એ ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે જેને ડાયપોલની સ્થિતિ ઊર્જા કહે છે તેથી ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળશે
u बराबर pe cos थीटा 0 माइनस cos थीटा। હવે જો આપણે પ્રારંભિક સ્થાન पाई बाय 2 લઈએ તો અહીંયા થીટા 0 ની જગ્યાએ पाई बाय 2 આવે, તેથી સૂત્ર થશે u બરાબર માઈનસ pe cos થીટા બરાબર માઈનસ p ડોટ e। ક્લિયર? દરેકે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, તો હવે આપણે એને આધારિત એક ઉદાહરણ આપેલું છે જોઈએ। चलो कोने प्रॉब्लम नहीं है सुधी, तो अने आधारित उदाहरण 2.6 आ थियरी दरेक बे वखत लखी देजो। आईएमपी थियरी छे अने सिंपल थियरी छे, घणी वखत पूछाय छे। चलो तो उदाहरण 2.6 જો એક દ્રવ્યના અણુને, એક જ અણુની વાત છે, 10^-29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે એક અણુ માટે। જેને આપણે પી ડેશ કહી દઈએ, ડાયપોલ ચાર્જ માત્રા એટલે પી, પણ એક અણુ માટે છે તેને નામ આપી દે પી ડેશ। કેટલી છે? 10^-29 કુલમ ઇન્ટુ મીટર, બરાબર। આ દ્રવ્યના એક મોલ જથ્થાને, હવે જુઓ એક અણુની મોમેન્ટ આપી છે અને એક મોલ માટે વાત કરી છે, તો એક મોલની અંદર અણુની સંખ્યા કેટલી હોય? હા, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં ભણી ગયા, 6.023 × 10^23 આટલા અણુ હોય, તેથી આપણે એની કુલ મોમેન્ટ લઈએ તો p બરાબર, અને અવગણી દઈએ તો 6×10^23 આટલા અણુ છે, અને દરેક અણુની મોમેન્ટ કેટલી છે? 10^-29 તેથી કેટલા થશે? 6×10^-6 કુલમ ઇન્ટુ મીટર। હલો હલો, તો તમને એક અણુની મોમેન્ટ આપેલી છે અને તમને એક મોલ દ્રવ્યનો જથ્થો આપેલો છે। ચલો તો જથ્થાને 10^6 વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એટલે E 10^6 વોલ્ટ પર મીટર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે। ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે, તો જુઓ થીટા આઈ એટલે કે પ્રારંભિક કોણ 0, થીટા એફ કેટલા કોણે બદલવામાં આવે? 60 ડિગ્રીના કોણ। આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો, તો જુઓ અહીંયા આપણે ઉષ્મા ઊર્જા શોધવાની છે। શું શોધવાનું છે? ઉષ્મા ઊર્જા। હવે ઉષ્મા ઊર્જા છે એ કેટલી હોય, તો એના માટે આપણે જાણીએ કે
जेटलो एमनी स्थिति ऊर्जा में फेरफार थाय एटली उष्मा ऊर्जा मळे। तो आपणे एमनी स्थिति ऊर्जा में फेरफार डेल्टा यू शोधवो पड़े। तो एना माटे आपणे प्रारंभिक स्थिति ऊर्जा लईए, त्यार पछी अंतिम स्थिति ऊर्जा लईए, अने पछी एनो शुं लई लेवानो फेरफार। तो जेटलो फेरफार थशे एटली उष्मा ऊर्जा मळशे, बराबर। तो हवे आपणे जाणीए छीए स्थिति ऊर्जानो सूत्र कयो। हाँ, दरेकने याद रही जवुं जोईए। અહીંયા આપણે પ્રારંભિક એટલે યુ આઈ લખીએ, માઇનસ પીઈ કોસ થીટા, પણ અહીંયા થીટા આઈ, બરાબર। યુ વન લખો તો માઇનસ પીઈ કોસ થીટા વન, જો આઈ જે આઈ અને એફ ના ગણતા હોય તો શું થશે, માઇનસ પીઈ કોસ થીટા આઈ એટલે કોસ ઝીરો। तो किंमत मूकी दीए, माइनस पी एटले सिक्स इंटू टेन रेस टू माइनस सिक्स, ई एटले दस नी छ घात, अने कॉस जीरो एटले एक। तो अहीं दस नी माइनस छ अने प्लस छ एटले दस नी जीरो घात एटले एक, तेथी शुं आवशे, माइनस सिक्स जूल। चलो आवी ज रीते अंतिम स्थिति ऊर्जा शोधीए। तो अंतिम स्थिति ऊर्जा एटले यूएफ बराबर माइनस पीई कॉस थीटा एफ। चलो अहीं पण आपणे किंमत मूकीए, तो माइनस पीई कॉस थीटा एफ एटले केटला खूणे, 60 डिग्री ना खूणे एटले कॉस 60। चलो माइनस पी एटले सिक्स इंटू टेन रेस टू माइनस सिक्स, ई एटले दस नी छ घात, अने कॉस 60 एटले वन हाफ। तो अहीं दस नी माइनस छ अने प्लस छ एटले दस नी जीरो घात एटले एक। तो माइनस छ भाग्या बे एटले केटला आवशे, माइनस त्रण जूल। आथी स्थिति ऊर्जानो फेरफार डेल्टा यू बराबर अंतिम माइनस प्रारंभिक, आपणे जाणीए फेरफार एटले अंतिम माइनस प्रारंभिक। तो अहीं माइनस त्रण माइनस माइनस छ, तो माइनस माइनस प्लस छ, तेथी जवाब आवशे त्रण जूल। छ माथी त्रण जशे एटले त्रण जूल। आथी ઉષ્મા ઊર્જા બરાબર ત્રણ જૂલ, સમજણ પડી। તો આ રીતે ઉષ્મા ઊર્જા છે એ મેળવી શકાય। તમને બંને રીતે પ્રશ્ન પૂછે, સ્થિતિ ઊર્જાનો ફેરફાર મેળવો અથવા ઉષ્મા ઊર્જા કેટલી વિમુક્ત થશે અથવા કેટલી ઉષ્મા ઊર્જા છૂટી પડશે। તો બહુ સિમ્પલ, પહેલાં એક અણુ માટે તમને ડાયપોલ મોમેન્ટ આપેલી છે અને દ્રવ્ય આપેલું છે એક મોલ, તેથી તમારે પહેલું કામ શું કરવાનું, દ્રવ્યની કુલ મોમેન્ટ શોધી લેવાનું, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અને એમ કીધું છે કે 60 ડિગ્રી જેટલું ભ્રમણ કરીએ તો કેટલી ઉષ્મા ઊર્જા મુક્ત થશે। તેના માટે થીટા આઈ ઝીરો હતા અને થીટા એફ 60 છે, તો એમની સ્થિતિ ઊર્જાનો ફેરફાર મેળવીએ તો એટલી ઉષ્મા ઊર્જા મળે। તો સ્થિતિ ઊર્જાના ફેરફાર માટે આપણે જાણીએ શું લેવાનું, પ્રારંભિક સ્થિતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા। સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને દરેકને યાદ રહી ગયું છે, ફરીથી કહું છું, યાદ રાખજો, યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા અથવા માઇનસ પી ડોટ ઈ, બરાબર। તો એ પ્રમાણે આપણે પહેલા યુઆઈ શોધીએ, ત્યાર પછી યુએફ શોધીએ અને ત્યાર પછી એમનો ફેરફાર એટલે કે યુએફ માઇનસ યુઆઈ એટલે કે માઇનસ ત્રણ પ્લસ છ
ઉષ્મા ઉર્જા છે કેટલી આવશે પ્લસ 3 છે બરાબર ચલો તો નેક્સ્ટ સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર આવે છે તો આ થિયરી દરેક બે વખત લખી અને તૈયાર કરી દેજો બરાબર છે તો સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું ઓકે ચલો